जातस्य हि ध्रुवो मृत्यु ध्रुवं जन्म मृतस्य च तस्माद् परिहार्येत न त्वं शोचितुमर्हसि। आ श्लोक थी कदाच घणा बधा वाकेफ छे, जेनो अर्थ पण आपणे जाणीए छीए के जे जन्मे छे तेनुं मृत्यु पण निश्चित छे। हाँ, कदाच समयगाळो अलग अलग होई शके, पण आ प्रकृतिनो नियम छे। परंतु पृथ्वी पर एक एवो पण जीव छे के जेने कदाच ज्वाळामुखी फाटे के सुनामी आवे ते नष्ट नथी थतो। तो बस एवा ज एक विचित्र जीव विषय आज ना नॉलेज कॉर्नर में हूँ आकांक्षा गुंडलिया आपने विस्तृत माहिती आपीश। हूँ जो माइक्रो एनिमल विषय बात करू छू ए छे टार्डिग्रेड एटले के वॉटर बेयर। हवे पहला जाणीए के शुं छे आ टार्डिग्रेड। आ जीवनुं कद 0.1 मिलीमीटर थी 1.5 मिलीमीटर जेटलुं होय छे। तेना आकारना लीधे लिटिल वॉटर बियर एवुं तेने नाम आपवामां आव्युं छे। टार्डिग्रेड शब्दनो अर्थ थाय धीरे धीरे परंतु सतत आगळ वधતું રહેવું। आ जीव एक खास प्रकारना शील्ड साथे सुरक्षित जोवा मळे छे के जे शील्डमां जीनने पेराक्रोबियोट्स नामना आ जीन आपवामां आव्या छे, जेना थ्रु तेने सौथी मजबूत सुरक्षा मळी रहे छे। एक एवी सुरक्षा कि कदाच गमे तेटली ठंडी होय, गमे तेटली गर्मी होय, कोई पण परिस्थिति होय, टार्डिग्रेड हमेशा जीवित रहे छे। टार्डिग्रेड ए बोलचालनी भाषा में तेनो पाणीना रीच अथवा मोस पिगलेट तरीके तेने ओळखाय छे। तेने 8 विभाजित माइक्रोस्पोकी प्राणी पैकीनुं पण गणवामां आवे छे। तेओनुं सौप्रथम वर्णन 1773 में जर्मन प्राणीशास्त्री जोहान ऑगस्ट एफ्राइम गोएट्स द्वारा करवामां आव्युं हतुं, जेमणे तेने क्लेइनर वासेर बार एटले के लिटिल वॉटर रीच तरीके ओळखाव्या हता। 1777 में इटालियन प्राणीशास्त्री लाजारो स्पेलालाजीने तेनो अर्थ आप्यो हतो। અને દરેક જીવ દરેક ઋતુમાં નથી જીવી શકતા, પરંતુ ટાર્ડીગ્રેડને દુનિયાના સૌથી સ્ટ્રોંગ જીવમાંથી ગણવામાં આવે છે, કારણ કે એ એકમાત્ર એવું જીવ છે કે જે તમામ ઋતુમાં જીવી શકે છે। ધે કેન ઇઝીલી લીવ। આ વાતને સાબિત કરવા માટે તેના પર ખાસ પ્રયોગ પણ કરવામાં આવ્યો, જેમાં વર્ષ 2007 વૈજ્ઞાનિકોએ હજારો ટાર્ડીગ્રેડ્સને સેટેલાઇટ દ્વારા સ્પેસમાં મોકલ્યા। જ્યારે આ સ્પેસક્રાફ્ટ ધરતી પર પરત આવ્યું અને ત્યારે તેમાં મોકલાયેલા તમામ ટાર્ડીગ્રેડ્સ જીવિત જોવા મળ્યા। વૈજ્ઞાનિકોને નવાઈ તો એ વાતની લાગી કે તે સમયે માદા ટાર્ડીગ્રેડે ઈંડા પણ સેવ્યા હતા, અને એ સમયે કોઈ પણ ટાર્ડીગ્રેડ્સ મૃત્યુ નહોતા પામ્યા। તેમનું મુખ્ય લક્ષણ કહીએ તો એ છે કે સૂકા તાપમાનની અસરના કારણે ટાર્ડીગ્રેડ્સના કેટલાક જીન્સ સક્રિય બને છે, જે તેમના શરીરની કોશિકાઓમાં પાણીનું સ્થાન લે છે, જેના મહિના કે વર્ષો કે જે એક સુરક્ષાત્મક ફ્લોરોસેન્ટ ઢાલ છે, જે અલ્ટ્રાવાયોલેટ રેડિયેશનને પણ રોકી શકે છે। આ જીન્સ હાનિકારક પરિબેગની વિકિરણને અવશોષિત કરીને તેને હાનિરહિત જાંબલી રોશની રૂપે બહાર ફેંકે છે। જો કે સામાન્ય જેવા હાનિકારક કિરણો વચ્ચે માંડ 15 મિનિટ જીવી શકે, બાદ જ્યારે પણ પાણી ઉપલબ્ધ થાય ત્યારે ટાર્ડીગ્રેડ પુનઃ પોતાની કોશિકાઓમાં પાણી ભરી લે છે। તમામ પ્રકારની સ્થિતિ વચ્ચે પણ જીવિત રહેવાના કારણે ટાર્ડીગ્રેડને દુનિયાનો સૌથી સ્ટ્રોંગ જીવ તરીકે ઓળખવામાં આવે છે। કઈ પણ પરિસ્થિતિમાં તે પોતાનું જીવન વ્યતીત કરી શકે છે। હવે કઈ કઈ પરિસ્થિતિ જોવા મળે છે તો કે તેને પાણીમાં ઉકાળો તો પણ તેને કંઈ ફર્ક નથી પડતો, તેના પર ભારે વજન મૂકીને તેને કચડવાનો પ્રયાસ કરો તો પણ તે કચડાતો નથી, અંતરિક્ષમાં કાળની ગર્તામાં તેને ફેંકી દો તો પણ તેનું જીવન એઝ ઇટ ઇઝ રહે છે। 2007 ટાર્ડીગ્રેડ્સને સેટેલાઇટ્સમાં નાખીને સ્પેસમાં મોકલવાનો જે પ્રયોગ કરવામાં આવ્યો હતો અને ફોટોન M3 નામનું સ્પેસક્રાફ્ટ પૃથ્વી પર પરત ફર્યું, ત્યારે તમામ ટાર્ડીગ્રેડ્સ જીવતા હતા। સામાન્ય રીતે તેનું આયુષ્ય 2 વર્ષ સુધીનું ગણી શકાય, પરંતુ આજ સુધી તેનો ચોક્કસ સમયગાળો નક્કી નથી કરી શકાયો। આ વિચિત્ર અને અનોખું જીવ ખાસ કરીને વૈજ્ઞાનિકોએ હિમાલય એટલે કે 6000 મીટરથી 20000 ફૂટ સમુદ્ર સપાટીથી ઉપર અને ઊંડા સમુદ્રમાં એટલે કે 4000 મીટરથી 13000 ફૂટ સુધી અંદર ધ્રુવીય પ્રદેશોથી વિષુવવૃત્ત સુધીના ગરમ ઝરણાઓમાં પણ ટાર્ડીગ્રેડ જીવ જોવા મળે છે। નક્કર બરફના સ્તરો નીચે અથવા દરિયાઈના કાપમાં પણ ઘણી બધી પ્રજાતિઓ જોવા મળતી હોય છે, વાતાવરણ પણ જોવા મળતા હોય છે, જેમ કે તળાવો, ઘાસના મેદાનો કે જ્યારે અન્ય પથ્થરની દિવાલોને ટેરેસમાં પણ મળી શકે। ટાર્ડીગ્રેડ્સ ભેજવાળા વાતાવરણમાં સૌથી સામાન્ય રીતે જોવા મળે છે, પરંતુ તેઓ જ્યાં પણ ઓછામાં ઓછા ભેજ જાળવી શકે ત્યાં તેઓ વધારે સક્રિય રહેતા હોય છે। હવે તમે આટલી બધી ખૂબીઓ જોઈ તો કદાચ તમે એવું વિચારો કે આ એની તમામ ખૂબીઓ આવી ગઈ, પરંતુ હાલ વૈજ્ઞાનિકો હજુ પણ આ જીવ પર પોતાની શોધખોળ શરૂ કરી છે। હવે ભવિષ્યમાં તેની નવી ખૂબીઓ પણ સામે આવી શકે તેવી શક્યતાઓ ખરી। જો કે તમે આ વિશે શું કહેવા માંગો છો એ કમેન્ટમાં જણાવશો। હાલના વિષયમાં બસ આટલું, ફરી મળીશું નવા વિષય સાથે નોલેજ કોર્નરમાં। ત્યાં સુધી નમસ્કાર।